स्टूडेंट वेलकम टू एजुकेशन विथ मी आशीष सर। अपने धोरण 10 ना एमपी सवालों मानो एक उदाहरण नंबर 9 छे ते જોઈએ છીએ। ओ ते उदाहरण ની અંદર આપણે એમ કીધેલું છે કે સેલ્વીના ઘરની છત ઉપર નળાકાર આકારની એક ટાંકી છે। આમાં ભોયતળિયાની લંબઘન ટાંકીમાંથી પંપ દ્વારા એટલે કે મોટર દ્વારા પાણી ઉપર ભરવામાં આવે છે અને ભૂગર્ભની ટાંકી घनाकार आकार એટલે કે લંબઘનાકારની ટાંકી છે જેની ટાંકીના માપ શું છે 1.57 મીટર ગુણ્યા 1.44 મીટર ગુણ્યા 95 સેન્ટીમીટર અને છત ઉપરની ટાંકીની ત્રિજ્યા છે કેટલી છે 60 સેન્ટીમીટર છે અને ઊંચાઈ છે 95 સેન્ટીમીટર છે। જો ભોયતળિયાની ટાંકીના પાણીથી પૂરેપૂરી ભરેલી હોય તો તેમાંથી છત ઉપર ની ટાંકીને પૂરેપૂરી ભરી લીધા પછી ભોયતળિયામાં પાણીની ઊંચાઈ કેટલી બાકી રહેશે એટલે કેટલું પાણી ખાલી થશે એટલે એના આધારે આપણે ભોયતળિયાની અંદર કેટલું પાણી ભરેલું હશે તેની ઊંચાઈ શોધવાની છે અને છતની ટાંકીની ક્ષમતા સાથે ભોયતળિયાની ટાંકીની ક્ષમતાની સરખામણી કરવાની છે। કે આપણે અહીંયા આપણે લેવાનું શું છે કે ટાંકી ભરવાની છે અને આપણે આ ટાંકીની ઊંચાઈ કેટલી ખાલી રહેશે તે શોધવાનું છે એટલે આપણે અહીંયા એચ ડેશ આપણે શોધવાના છે કેટલા એચ ડેશની ઊંચાઈ આપણે શોધવાની છે એટલે કે પાણી કેટલું ખાલી થાય છે પહેલાં એ આપણે શોધવાનું તો પાણી કેટલું ખાલી થાય છે એટલે ટાંકીમાં પાણીનું લેવલ કેટલું ઘટે છે એ શોધવાનું છે। તો લંબઘનાકાર ટાંકીનું ઘનફળ બરાબર નળાકાર ટાંકીનું ઘનફળ તો પહેલા સિમ્પલ લંબઘનાકાર એટલે એલ ગુણ્યા બી ગુણ્યા આપણે એચ ડેશ મૂકવાનો છે કે એચ ડેશ એટલે કે કેટલું પાણીનું લેવલ ઓછું થાય છે બરાબર નળાકાર ટાંકીની ઘનફળ એટલે નળાકારનું શું છે પાય આર સ્ક્વેર એચ અહીંયા તમને વિશેષમાં પાયની કિંમત તમને આપેલી પાયની કિંમત 3.14 લેવાની કીધી છે। એલ આપણે મીટરમાં છે તો મીટરનું બધું કેમાં ફેરી નાખીએ સેન્ટીમીટરમાં તો 1.57 સેન્ટીમીટર અહીંયા 1.44 સેન્ટીમીટર લંબાઈ આપણે એચ ડેશને કરતા મને બેલા બધી સામે સાઈડ જવા દઈએ તો શું થાય પાય આર સ્ક્વેર એચ છેદમાં આપણે આને એચ કેપિટલ કીધે છે એચ કેપિટલ અને અહીંયા એલ ગુણ્યા બી પાયની કિંમત 314 3.14 હોય છે પણ આપણે છે ને 314ના છેદમાં 100 લઈ લઈએ ગુણ્યા આરની કિંમત કેટલી છે આર ટાંકીની ત્રિજ્યા 60 સેન્ટીમીટર ગુણ્યા 60 સેન્ટીમીટર ઊંચાઈ કેટલી છે 95 સેન્ટીમીટર અને અહીંયા એલ લંબાઈ કેટલી છે 157 સેન્ટીમીટર છે ઓકે સેન્ટીમીટર અહીંયા તો 1.57 મીટર આપેલ છે પણ આપણે બધું સેન્ટીમીટરમાં ફેરી નાખ્યું એટલે 157 સેન્ટીમીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે 144 સેન્ટીમીટર હવે જો આ 1 2 2 0 0 કટ થઈ ગયા 157 ગુણ્યા 2 કરશો આ 314 છે ને 157 ગુણ્યા 2 જેટલા થાય 157 ઉડી ગયા હવે અહીંયા 2 × 6 × 6 × 95 ભાંગ્યા 144 આ કેટલા થાય 6 × 2 = 12 × 12 કરો તો 144 થાય 12 કટ થઈ ગયા અને 2 વડે ભાગો તો કેટલા વધે 2 વધવા ને 6 × 2 = 12 એટલે 2 વધશે 195 / 2 કરો એટલે કેટલા થાય 47.5 સેન્ટીમીટર એટલે જેની એચ ડેશ એટલે કેટલા આપણે 47.5 સેન્ટીમીટર ટાંકી ખાલી થાય છે તો ભરેલી કેટલી વધી રહે છે તો ટાંકીમાં રહેલા પાણીની ઊંચાઈ બરાબર કેટલી થાય તો કુલ ઊંચાઈ કેટલી છે 95 સેન્ટીમીટર છે 95 એટલે એચ માઇનસ એચ ડેશ એટલે કે 95 - 47.5 સેન્ટીમીટર
બધું બંને માપ સેન્ટીમીટરમાં લીધા છે. પેલા થાય 47.5 સેન્ટીમીટર. ઓકે, તો આપને પહેલાં તો ખબર પડી કે ટાંકી કેટલી ભરેલી રહી છે બાકી, તો 47.5 સેન્ટીમીટર. હવે આપણે બીજું શું કીધું છે, બંનેના ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે ઘનફળ કોનું કીધું છે કે સતની ટાંકીની ક્ષમતા સાથે ભોયતળિયાની ટાંકીની ક્ષમતાની સરખામણી કરો. તો આપણે ઉપર સતની ટાંકીનું ઘનફળ ઓકે અહીંયા સુધી લખી નાખજો, પછી નીચે સતની ટાંકીનું ઘનફળ ભાગ્યા ભોયતળિયાની ટાંકીનું ઘનફળ95. અહીંયા એલ બી એચ, તો એલ ની કિંમત કેટલી છે 157, બી ની કિંમત કેટલી છે 144, અને એચ ની કિંમત કેટલી છે 95. તો 95 ઉડી ગયા, આ 0 0 આની સાથે ઉડી ગયા. 157 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય 314 થાય, એટલે 157 ગુણ્યા 2 એટલે 157 ઉડી ગયા. કેટલા વધ્યા, 2 × 6 × 6 ખાલી 144 વધ્યા છે, 144 તો 6 × 2 = 12 એટલે 12 × 12 એટલે 1 બાર ઉડી ગયા. 6 × 12 કરો એટલા નીચે 2 વધશે એટલે 1/2 ગુણોત્તર આવશે. તો ગુણોત્તર છે કે સતની ટાંકીનું ઘનફળ ભાંગ્યા ભોયતળિયાની ટાંકીનું ઘનફળ બરાબર 1/2 એટલે કે 1:2 જવાબ આવશે. થેન્ક યુ સ્ટુડન્ટ.